विद्यार्थी मित्रों, नवयुग विद्यालय यूट्यूब चैनल पर हूँ मनोज राठौर आपनो हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण बार नी अंदर क्लासिफिकेशन ऑफ फंक्शन नो आगनो टॉपिक है एडवर्ब क्लोज ऑफ रीजन बराबर है अथवा तो क्लोज अने बीजा शब्दों में कारण पर कही सकी छे। ठीक है, आना पहला आपणे एडवर्ब क्लोज ऑफ ऑल्टरनेटिव रिजल्ट अने सब पोजिशन आ त्रण विषय अभ्यास कर्यो। हवे जो टॉपिक है ये रीजन एटले के कारण धोरण 10 अने 11 मां आपणे अभ्यास कर चूक्या छीए, खूब ज सरल छे। आगळना जे त्रण आपणे एडवर्ब क्लोज ऑफ फंक्शन भण्या, मतलब क्लासिफिकेशन ऑफ जे फंक्शन भण्या, એની અંદર ક્યાંક ને ક્યાંક આપણને ઓળખવા માટેના શબ્દો આપેલા હતા, જેમ કે ઓલ્ટરનેટિવની અંદર હતું આઈધર ઓર અથવા ઓર નાઈધર નોર। ઠીક છે, એવી જ રીતે જે રીઝન છે એની અંદર બિકોઝ અથવા એઝ અથવા વાય। કદાચ તમને પ્રશ્ન પૂછ્યો હોય કે વાય ડીડ યુ ગો ટુ સ્કૂલ, તો એ તમારે જે વાય આપેલું હોય વાક્યમાં ત્યારે શું કરવાનું છે, એને કઈ રીતે સિલેક્ટ કરવાનું છે, એડવર્બ ક્લોઝ ઓફ રીઝન અથવા તો ફંક્શન ઓફ રીઝન। ફરીથી એકવાર આપણે રિવિઝન કરી લઈએ કે પરીક્ષાની અંદર ધોરણ 12 ની અંદર ટોટલ 4, 3, 7, 5, 12 માર્ક્સ કેરી કરે છે આ ટોપિક, તેની અંદર તમને વિકલ્પ રૂપે પૂછે છે, ત્યારબાદ તમારે વાક્ય કમ્પ્લીટ કરવાનું છે, વિકલ્પ રૂપે પૂછે છે, એમાંથી આમાં કોઈ પણ શબ્દ આપેલો હશે અને આપણે જે પ્રમાણે ફંક્શન ભણીએ છીએ એ પ્રમાણે ટોપિક આપેલા હોય તો આપણે રીતે ઓળખવાના છે। જેમ કે ઓલ્ટરનેટિવ આપ્યું હોય તો વાત કરીએ કે આઈધર ઓર અથવા ઓર અથવા નાઈધર ઓર આપેલું હોય તો ઓલ્ટરનેટિવ છે, રિઝલ્ટ આપ્યું હોય તો કે સો દેટ સો બરાબર છે, એવી રીતે કારણ આપેલું હોય બીકોઝ શબ્દ આપેલો હોય એજ આપેલું હોય કે વાય આપેલું હોય તો એને સરળ તરીકે ઓળખીશું આપશે એડવર્બ ક્લોઝ ઓફ રીઝન અથવા તો કોઝ। ઠીક છે, એટલે કે કારણ। હવે પરીક્ષામાં આપણે 1-5 માર્ક્સનો ટોપિક આવે છે જેની અંદર આપણે વાક્ય પૂરું કરવાનું હોય છે, એમાં અધૂરું વાક્ય આપેલું હોય છે, બીકોઝ અને એજનો ગમે ત્યાં તમે ઓલ્ટરનેટિવ યુઝ કરી શકો છો, એના માટે કોઈ ફિક્સ રૂલ્સ છે નહીં। પહેલું વાક્ય લખીએ, આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ, હું શાળાએ ગયો નહોતો। ખાસ ધ્યાન રાખું વિદ્યાર્થી મિત્રો કે કાળ કયો છે, એટલે કે સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ હોય ત્યારે તમે વર્તમાન કાળનો કે ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકો નહીં। તો આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ એજ, જો દરેક વિદ્યાર્થીની માનસિકતા અલગ અલગ હોય, વિચારસરણી અલગ અલગ હોય, કારણ કે બોર્ડની અંદર ઘણા લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બેઠા હોય છે તો એનો ફિક્સ કોઈ જવાબ હોતો નથી, પણ વાક્ય સાચું હોવું જોઈએ, જે શબ્દનો ઉપયોગ કરવાનો છે જે તે ફંક્શનમાં એ ફંક્શન પ્રમાણે એનો ઉપયોગ થવો જોઈએ। તો આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ એજ આઈ વોઝ ઇલ, ઇલ એટલે બીમાર। જો અહીંયા આયથી શબ્દ આપેલો છે તો અહીંયા આઈ જ આવવો જોઈએ, ભૂતકાળ છે તો અહીંયા ભૂતકાળનો ઉપયોગ કર્યો। અહીંયા તમે બીજો વાક્ય પણ લખી શકો, કોઈ બીજા વિદ્યાર્થી આ રીતે પણ લખી શકે, આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ બીકોઝ સ્કૂલ વોઝ ક્લોઝડ, ત્યાં શાળા બંધ હતી તેટલી હું શાળાએ ગયો નહીં। કોઈ ત્રીજો વિદ્યાર્થી હોય તો એવું પણ લખે, આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ એઝ ધેર વેર મેની ગેસ્ટ, એટલે ઘણા મહેમાનો, ગેસ્ટ એટ માય હોમ, એટ હોમ લખો તો બી વાંધો નહીં, એજ એટલે કે કારણ કે મારા ઘરે ઘણા બધા મહેમાનો હતા એટલે હું શાળાએ ગયો ન હતો। કદાચ છોકરી હોય, ઘેરકામ હોય તો બની શકે કે શાળા જવાનું ન પણ થાય। બીજું વાક્ય લઈએ આપણે, હી વોઝ એડમિટેડ ટુ હોસ્પિટલ, તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો, દાખલ કરવાનો, બીકોઝ હી વોઝ સફરિંગ ફ્રોમ COVID-19, કારણ કે તે COVID-19થી પીડાય છે એટલા માટે તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો। બીજું કોઈ વાક્ય લખવું હોય તમારે તો આ લખી શકો, એઝ ધેર વોઝ ફ્રેક્ચર્ડ ઇન હિઝ લેફ્ટ લેગ, એના ડાબા પગની અંદર એને ફ્રેક્ચર થયું છે એટલે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। કોઈ પણ કારણ તમારા માઇન્ડમાં જે આવે એ તમે લખી શકો છો, પણ એ ક્યાંક ને ક્યાંક વાક્યને સંબંધિત હોવું જોઈએ અને અંગ્રેજીના વ્યાકરણ પ્રમાણે કાળ પ્રમાણે પણ સાચું હોવું જોઈએ। રાધા વોઝ સ્લીપિંગ, રાધા સૂઈ રહી હતી, બીકોઝ
She was tired. कारण के थे थाकी गई थी तेथी थे कारण राधा वॉज स्लीपिंग बिकॉज सी वॉज टायर्ड राधा सू गई थी कारण के थे थाकी गई तो आओ पण लिख सको एज सी वॉज लेजी कारण के ते आळसू होती એટલા માટે સૂરી હતી એવું પણ લખી શકો એઝ સી વોઝ નોટ ફેલ્ટ વેલ જો મિત્રો અહીંયા મેં ફેલ્ટ લખ્યું હોય ભૂતકાળ છે એટલા માટે બરાબર કારણ કે તેને સારું લાગતું નહોતું તેથી તે હોઈ ગઈ હતી ધ ટીચર પનિશ ધ સ્ટુડન્ટ્સ શિક્ષકે વિદ્યાર્થીઓને સજા કરી બીકોઝ દે જે સ્ટુડન્ટ છે સ્ટુડન્ટ્સ એટલે અહીંયા દે લખ્યું બીકોઝ દે ડીડ નોટ કમ્પ્લીટ હોમવર્ક શિક્ષકે વિદ્યાર્થીઓને સજા કરી કારણ કે તેઓ હોમવર્ક કમ્પ્લીટ કર્યું ન હતું બીજું કારણ પણ આપણે કારણ લખી શકીએ ધ ટીચર પનિશ્ડ ધ સ્ટુડન્ટ્સ એઝ દે વેર ગેટિંગ લેટ શિક્ષકે વિદ્યાર્થીને સજા કરી કારણ કે તેઓ લેટ આવ્યા હતા મહેશ ગોટ ફર્સ્ટ રેન્ક બીકોઝ હી વર્કડ હાર્ડ ત્યારે મહેશે પ્રથમ રેન્ક મેળવ્યો કારણ કે તેણે ખૂબ જ મહેનત કરી હતી તમે તમારી રીતે અન્ય પણ કારણ બતાવી શકો છો બીજું કારણ બતાવો તો એઝ ઇટ વોઝ ગોલ ઓફ હિઝ લાઈફ ઇટ વોઝ ગોલ ઓફ હિઝ લાઈફ પ્રથમ રેન્ક મળ્યો કારણ કે તેને જીવનનો ગોલ હતો હવે એક વાયનું રહી ગયું વાયનું આપણે લઈ લઈએ છઠ્ઠું વાક્ય અહીંયા પરીક્ષામાં આપણને આપ્યું હોય કે ધ પ્રિન્સિપલ આટલું વાક્ય આપ્યું હોય ઓર્ડર અથવા તો સેડ પણ લખી શકાય સેડ ટુ પ્યુન ટુ ધ પ્યુન આટલું આપણને વાક્ય આપેલું હોય બરાબર છે તો આપણે વાક્ય પૂરું કરવાનું વાયનો ઉપયોગ કરીએ છીએ તો કે ધ પ્રિન્સિપલ સેડ ટુ ધ પ્યુન દેટ વાય ડીડ યુ ગેટ લેટ પ્રશ્નાચિહ્ન તો વાયનો વાય ડીડ યુ ગેટ લેટ પ્રિન્સિપલે પ્યુનને કહ્યું કે તમે લેટ કેમ આવ્યા બીજો શબ્દ એ જ બીજું વાક્ય લેવું હતું કે વાય ડીડ યુ વાય ડીડ યુ આપણે નોટમાં બનાવીએ વાક્યરે વાય ડીડ યુ નોટ અરેન્જ ધ ફાઇલ અરેન્જ ધ ફાઇલ ઠીક છે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ અને ખૂબ જ સહેલું છે આ ફંક્શન જે છે બીકોઝ એઝ અને વાયનો ઉપયોગ કરીને આપણે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે વધારે એક્ઝામ્પલ માટે તમે ધોરણ 12ની ગ્રામરનો ઉપયોગ કરી શકો છો તો અપેક્ષા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ તમને ચોક્કસથી વિડીયો પસંદ આવ્યો હશે તો જરૂરથી એને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો